લોકસભાની ચૂંટણી આગામી 4 થી 5 મહિનામાં યોજાવા જઈ રહી છે ત્યારે શું છે સાંસદનો મૂડ એ જાણવા માટે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે સાંસદ સીઆર પાટીલ સાથે. સાંસદજી જણાવો, લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે કઈ રીતે જોઈ રહ્યા છો, શું માહોલ છે અત્યારે હાલ લોકસભાની ચૂંટણીને લઈ? લોકસભાને કારણે આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના અને મોદી સાહેબના તરફેણનું એક વાતાવરણ છે. વિશેષ કરીને જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર જે 26 સીટ ભારતીય જનતા પાર્ટીને મળી હતી એ 26 સીટ ફરીથી ભારતીય જનતા પાર્ટીના પાલામાં જશે એ નિશ્ચિત છે. લોકો મોદી સાહેબના સરકારમાં કરેલા કામોને કારણે ખૂબ જ પ્રભાવિત છે અને એટલા માટે ફરીથી આ સરકાર રિપીટ થાય, મોદી સાહેબ ફરીથી પ્રાઇમ મિનિસ્ટર બને એના માટે તનતોડ મહેનત સાથે એમણે એક નિશ્ચય કરીને આગળ વધી રહ્યા છે. આપ સાંસદ નવસારીના છો, કયા પ્રકારે લોકો આપને મત આપે એવા તો કયા કાર્યો થયા છે? એક સાંસદ તરીકે જે કામ કરવા જોઈએ મને લાગે છે કે મેં લોકોને સંતોષ આપવા માટેનો પૂરતો પ્રયત્ન કર્યો છે અને કદાચ થોડું પરિણામ પણ મેં એમાં મેળવ્યું છે. સૌથી મોટો પ્રશ્ન હતો કે સુરત શહેરની અંદર એરપોર્ટ ઉપર ફક્ત 72 સીટની એક ફ્લાઇટ 4 વર્ષ પહેલાં આવતી હતી, પરંતુ મોદી સાહેબની સરકાર બન્યા પછી અમારી માંગણીને ધ્યાનમાં રાખીને હમણાં લગભગ 72 ફ્લાઇટ, થોડા દિવસમાં 72 ફ્લાઇટ આવતી થઈ જશે. હમણાં 58 ફ્લાઇટ છે પણ આવતા મહિના સુધીમાં 72 ફ્લાઇટ થશે. એ એટલો મોટો એક કામ, લોકોને આવવા જવા માટેની વ્યવસ્થા થઈ છે અને જે ફ્લાઇટો શરૂ થઈ છે એમાં 189 સીટની ફ્લાઇટો છે, 168 સીટની ફ્લાઇટો છે, 90 સીટની છે, 120 સીટની છે, એ પ્રમાણે વધારે કેપેસિટીની ફ્લાઇટો છે. એટલે એક રીતે જો જોવા જઈએ તો અમે 100 ફ્લાઇટની કેપેસિટી સુધી એ અમે પહોંચી ગયા છે. એટલી વ્યવસ્થા સૌથી મોટી થઈ છે. પ્લસ જે ત્યાં એરપોર્ટના રનવેને જે સ્તંભન કરવાની જરૂર હતી મોટા ફ્લાઇટ ઉતારવા માટે એ પણ અમે કરી શક્યા. 50 કરોડ રૂપિયા મંજૂર કરાવીને, 350 કરોડ રૂપિયા મંજૂર કરાવીને ત્યાં ટર્મિનલને નવા બિલ્ડિંગ બનાવીને એ કાર્ય પણ શરૂ થયું છે. અહીંયા કાર્ગોનું પણ કામ લગભગ આવતા મહિનાના એટલે કે ફેબ્રુઆરી 28 પહેલાં એ પૂર્ણ થઈને લોકાર્પણ થઈને કામ પણ એનું શરૂ થઈ જશે. 10% અનામતની જ્યારે વાતો આવે છે, વિપક્ષ કહી રહી છે કે રાજકીય જુમલો છે, જે રીતે 15 લાખનો જુમલો હતો એ રીતે આ પણ એ જ પ્રકારનું છે, કઈ રીતે માની રહ્યા છો આ વાતને આપ? જો કોંગ્રેસને નેગેટિવ જોવાની આદત છે, સ્વાભાવિક વિરોધ પક્ષમાં હોવાને કારણે એમણે આ પ્રકારે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા રહેવું પડે છે. એ જો કામનું વખાણ કરે તો એમને કોઈ મત ન આપે, એ પણ એક સ્વાભાવિક છે. પરંતુ 10% નિર્ણય કર્યા પછી લોકસભા અને રાજ્યસભાની અંદર પણ એ પાસ થયું છે બિલ, ત્યાર પછી રાષ્ટ્રપતિની મંજૂરી પણ એમાં મોર લાગી ગઈ છે અને ગુજરાત સરકારે સૌથી પહેલાં આદરણીય વિજયભાઈ રૂપાણી જે મુખ્યમંત્રી છે એમણે રૂપાણી સાહેબે સૌથી પહેલાં ગુજરાતના લોકોને આ નિર્ણયનો ફાયદો થાય એ પ્રમાણે નિર્ણય લઈને એમને અનામતનો અધિકાર આપવાનું શરૂ પણ કરી દીધું છે. અમે જે સુરતની વાત કરીએ તો સુરતમાં અમે લગભગ અહીંયા જે ઇન્કમ ટેક્સની એપેલેટ બેચ જે અમદાવાદ જવું પડતું હતું લોકોને, એના બદલે હવે સુરતમાં એની બેચ શરૂ એક થઈ ગઈ છે અને આવનારા થોડા દિવસમાં એની બીજી બેચ પણ શરૂ થશે. એના કારણે લગભગ 4000 જેટલા ઇન્કમ ટેક્સના અપીલના કેસો એની સુનાવણી હવે સુરતમાં થાય છે, એના માટે કોઈ અમદાવાદ જવું પડતું નથી. એ સિવાય પણ સુરતમાં જે ESIના જે લોકો છે એના જે પૈસા કપાય છે મજૂરોના માટે, એના માટે કોઈ સારી હોસ્પિટલની વ્યવસ્થા નહોતી. અમે લગભગ 150 બેડ જેવા 50 સુપર સ્પેશિયાલિટી બેડની મંજૂરી લઈને એનું પણ કામ એ શરૂ થયું છે. એનું ટેન્ડરને લગભગ 1 વર્ષ પૂરું થઈ ગયું હતું પરંતુ જગ્યા ખાલી કરવામાં વાર લાગી, પરંતુ એનું કામ પણ એનું શરૂ થયું છે. તો આ રીતે અલગ અલગ સેક્ટરમાં અમે ઝોનલ બેંકની પણ અહીંયા ઇન્ડિયન બેંકની શાખા પણ અહીંયા ખોલાવી કે 50 કરોડથી વધુ લોન લેવાવાળા લોકોને જે બરોડા કે અમદાવાદ જવું પડતું હતું હવે એને આટલી મોટી લોન પણ સુરતમાં જ મળી શકે એના માટે બેંકની ઝોનલ કચેરી પણ અહીંયા શરૂ કરાવી છે. આવા તો અનેક કામો અમે અહીંયા કર્યા છે જેનાથી લોકોને ચોક્કસપણે સંતોષ છે. બિલકુલ, વાત કરીએ દક્ષિણ ગુજરાતના જે રીતે લોકસભા સીટો છે, ક્યાંક ને ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને તુષાર ચૌધરી ફરીથી મેદાનમાં આવી રહ્યા છે, તો એ બેઠક જતી નજર આવી રહી છે કે પછી એ પણ જે ભાજપનો ગઢ છે બનાવી રાખવામાં આવશે? મેં આપને કહ્યું કે 26 સીટ જ્યારે મેળવવાની હોય ત્યારે એમાં બીજી કોઈ શંકા હોવાનું કારણ નથી. કોંગ્રેસના જે નેતાઓ જે હાર્યા છે, વિધાનસભા હાર્યા છે, લોકસભા હાર્યા છે, સ્વાભાવિક છે ઇલેક્શન આવતું હોય ત્યારે પોતે સક્રિય થવાનો પ્રયત્ન કરતા હોય, પરંતુ પરિણામ નિશ્ચિત છે. એ જે સીટ ઉપર લડતા હતા અથવા અન્ય કોઈ પણ સીટ પર એ લડવાનો પ્રયત્ન કરશે તો ચોક્કસ એમનો હાર એ નિશ્ચિત છે એવું કહી શકાય.
જે ટ્રિપલ તલાકનો મુદ્દો ખૂબ જ મહત્વનો મુદ્દો રહ્યો છે, રાજનીતિ પણ એના પર ઘણી બધી થઈ, કઈ રીતે જોઈ રહ્યા છો, કેટલો સફળ મુદ્દો છે આગામી લોકસભાની ચૂંટણી માટે? આખા વિશ્વમાં જે મુસ્લિમ દેશો છે એ મુસ્લિમ દેશોમાં પણ 3 તલાકનો કાયદો નથી, ત્યારે આપણા દેશની અંદર કોંગ્રેસે રાજકીય લાભ લેવા માટે જે મુસ્લિમ બહેનોને જે અન્યાય થાય છે, એમના મનમાં જે સતત ડર હોય છે કે એમનો પતિ ક્યારે તલાક આપી જશે, અરે એમની પરણીને ગયેલી દીકરી એના જમાઈ ક્યારે તલાક આપી જશે, એવો સતત ડર એના મનમાં રહેતો હોય, ત્યારે એમને આ મનમાંથી ડર કાઢીને એમને સુરક્ષિત કરવા માટેનો આ જે કાયદો આદરણીય મોદી સાહેબ લાવ્યા છે, મને લાગે છે કે મુસ્લિમ સમાજની બહેનો માટે આટલો મોટો નિર્ણય એ ક્યાંય થયો નથી એવો નિર્ણય આજે મોદી સાહેબે કર્યો છે, અને મને લાગે છે કે એના કારણે મુસ્લિમ બહેનોને એક સુરક્ષાની ભાવના દેખાય છે, મોદી સાહેબ એમના માટે કામ કરી રહ્યા છે એ પણ ચોક્કસપણે એમને લાગે છે. બિલકુલ, અત્યારે હાલ જે રીતે 26-26 બેઠક અંકે કરવાની વાતો સામે આવી રહી છે, કોંગ્રેસ પણ મજબૂતપણે આગળ વધી રહી છે, 13 લોકસભાની સીટો તેઓ આ વખતે કબજે કરશે, કઈ રીતે જોશો એમની વાતને? જો 13 વિધાનસભાનો મતલબ હોય છે કે એક લોકસભામાં 7 વિધાનસભાની સીટો હોય છે, જો 13 લોકસભાની સીટો મેળવવી હોય તો એને લગભગ 91 સીટ મેળવવી પડે. હવે એણે જે હમણાં સીટો જે મેળવી છે એના આધારે એની ગણતરી કરતા હોય છે, પરંતુ એનું માર્જિન કેટલું હતું અને જે લોકસભાની અને વિધાનસભાની સીટો એનું ઇલેક્શન એ અલગ પ્રકારનું હોય છે, એની રચના અલગ પ્રકારની હોય છે. હું આપને નિશ્ચિતપણે કહી શકું છું વિશ્વાસ સાથે કે ભારતીય જનતા પાર્ટી 26-26 સીટ જીતશે. કોઈપણ રાજકીય પાર્ટીએ ઇલેક્શન પહેલાં દાવા તો કરવા જ પડતા હોય છે, પોતાના જે કાર્યકર્તાઓનો મોરલ બુસ્ટઅપ કરવા માટે પણ આવા દાવા કરવા પડતા હોય છે, પણ એ દાવા બધા પોકળ છે. એ જે 13 સીટોની વાત કરે છે એના પહેલાં એમની અંદર જે રીતે જૂથવાદ દેખાઈ રહ્યો છે અને જે સંગઠિત હોવાની વાતો કરતા હતા એ કેટલા અસંગઠિત છે એ પણ આપણે જોયું છે, અને એટલા માટે અહીં કોઈ પણ જાતનું નુકસાન ભારતીય જનતા પાર્ટીને થવાની શક્યતા નથી. ભારતીય જનતા પાર્ટીનો લોકસભાનો વિજય પણ નિશ્ચિત છે. પ્રધાનમંત્રી મોદીનું એક સ્વપ્ન છે દત્તક ગામ તમામ સાંસદોને આપવામાં આવે, આપ કયા કયા દત્તક ગામ લઈ ચૂક્યા છો અને કેટલું ડેવલપમેન્ટ એમાં કર્યું છે? આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે આદર્શ ગામ બનાવવાની યોજના એ મને લાગે છે કે એ ગામોને ન્યાય આપવા માટેનો ખૂબ સારો પ્રયાસ હતો. મેં પહેલું ગામ ચીખલી લીધું, ચીખલીની અંદર અમે એટલે લગભગ 34 જેટલા અલગ અલગ પ્રકારના કામો અમે ત્યાં પૂર્ણ કર્યા. ત્યાં હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે, લોકોને મીઠા પાણીની વ્યવસ્થા, લોકોને ડ્રેનેજ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની વ્યવસ્થા કરવામાં આવી, ત્યાં જે નદી હતી એની પર રિવરફ્રન્ટ બનાવીને લોકોને ફરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, અને સ્કૂલમાં બાળકો સહિત એમની જે જરૂરિયાતો હતી એ પૂર્ણ કરવામાં આવી છે. ત્યાં જે રેફરલ હોસ્પિટલ હતી એમાં ખૂટતા સાધનો આપવામાં આવ્યા છે, પરંતુ સૌથી મહત્ત્વની વાત હતી કે ત્યારે અમે શરૂ કર્યું ત્યારે જે લોકોને મોતિયાના ઓપરેશન કરવાના બાકી હતા અને પૈસાના કારણે કરી શકતા નહોતા, આજે અમે ત્યાં જે લાયન્સ ક્લબમાં લાયન્સ હોસ્પિટલમાં પણ જે સાધનો માટે પૈસા આપ્યા, ત્યાર પછી એમણે દરેકે દરેક ગામના મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા લોકોના ફ્રીમાં ઓપરેશન કરીને આજે એક પણ વ્યક્તિ એવો નથી કે જેનું મોતિયાનું ઓપરેશન બાકી હોય. અમે ત્યાં જે બહેનો માટે જે સગર્ભા બહેનો માટેની મહિલા મંડળના ભારતીય જનતા પાર્ટીની બહેનો એ મહિલા મોરચાની બહેનો દ્વારા અમે એનો સંપર્ક કર્યો અને એના દ્વારા એમને પૌષ્ટિક આહાર આપવાનું શરૂ કર્યું, એમને દૂધ આપવાનું શરૂ કર્યું, એમને ડૉક્ટર દ્વારા આપવામાં આવેલ પ્રિસ્ક્રિપ્શન લખીને આપી જે હોય એ દવાઓ પણ ફ્રીમાં પહોંચાડવાનું શરૂ કર્યું. આખા વર્ષમાં એક પણ દીકરી એક પણ બહેન ડિલિવરીમાં કે એનો બાળક એ આમાં મૃત્યુ પામ્યું નથી, તો મને લાગે છે કે આદર્શ ગામની વ્યાખ્યાને સંપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે અમે એમાં સફળ થયા. ત્યાર પછી અમે ગણદેવા ગામને દત્તક લીધું, એક મહત્તમ આદિવાસી જે લોકો ત્યાં રહે છે એમને સુવિધાથી વંચિત હતા, અમે એમના ઘર સુધી આ સુવિધાઓ પહોંચાડી, દરેકના ઘરમાં પાણીની વ્યવસ્થા થઈ, ઘર સુધી રોડ થયો, ઘર સુધી લાઇટ થઈ, બાકીની વ્યવસ્થા થઈ, એક જ દિવસમાં અમે 28 જેટલા કામોનું લોકાર્પણ કરીને એ ગામને આદર્શ ગામ તરીકેની બધી સુવિધા પૂરી પાડી. અને આ રીતે જે અલગ અલગ ગામોમાં એની પ્રેરણા લઈને ત્યાં જે એપીએમસીના ચેરમેન છે એમણે પોતે પોતાનું ગામ પણ દત્તક લીધું, લોકોને સાથે જોડ્યા અને ગામો એમણે ગામને આદર્શ ગામ પણ બનાવ્યું. મને લાગે છે કે આ જે યોજનાઓ છે આ યોજનાઓ ગામોને ઊભા કરવામાં ખૂબ મહત્ત્વનો ફાળો આપે છે. ગુજરાતના ગામો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સમયથી જ ખૂબ જ વિકસિત હતા, પરંતુ એને ફાઇન ટ્યુન કરીને
એનામાં જે કંઈ હજુ કમીઓ હતી એ પૂર્ણ કરીને વધારાની વ્યવસ્થા જોડીને આદર્શ ગામોની ખૂબ સારી વ્યવસ્થા એ ગુજરાતમાં અને દેશમાં થઈ છે. સાંસદ સી આર પાટીલની સૌથી વધુ લીડ ગુજરાતમાં સાંસદ તરીકે જીત મેળવવામાં આ વખતે કેટલા લીડ ઈચ્છો છો અને કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને લોકો સમક્ષ જશો આપ? ગુજરાતમાં સૌથી વધુ લીડ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની બરોડામાં હતી. હું પહેલા નંબરે હું નહોતો અને લીડ લેવી બીજા નંબરે બરાબર પહેલા નંબરે નહોતો, પરંતુ સાથે સાથે આ લીડ લેવી અને આપવી એ લોકો મતદારોના હાથમાં હોય છે અને કાર્યકર્તાની મહેનતને કારણે પરિણામ મળતું હોય છે. કોઈ એક વ્યક્તિ ઉમેદવાર બની જાય એના કારણે એ લીડ મેળવી જાય એવી કોઈ શક્યતા હોતી નથી. મને જે લીડ મળી, હું જે ગુજરાતમાં બીજા નંબરે આવ્યો કે દેશમાં ત્રીજા નંબરે આવ્યો, એનો જો કોઈ જશ જતો હોય તો પહેલો આદરણીય મોદી સાહેબનો જાય છે કે એમનું જે વાતાવરણ નિર્માણ થયું હતું એટલે લોકો એમને અને એના દ્વારા ઊભા થયેલા પ્રતિનિધિઓને જે મત આપવા માટે એ લોકો ખૂબ આગળ આવ્યા. બીજો મતદાર ભાઈ બહેનોએ જે રીતે મતદાન કરીને મારા માટે મત નાખ્યા અને કાર્યકર્તાઓએ જે એમનો સંપર્ક કરીને જે વ્યવસ્થા ગોઠવી એ વ્યવસ્થાને કારણે આટલું સારું મતદાન થઈ શક્યું, એટલે એ બધા જ આ જસના અધિકારી છે. મારું એમાં કોઈ યોગદાન નથી. બિલકુલ, તો સાંસદ સી આર પાટીલ છે, તમામ મુદ્દાઓને લઈને ચર્ચાઓ તેમણે કરી. જોકે દક્ષિણ ગુજરાતની લોકસભા સીટો જ નહીં પરંતુ ગુજરાતની 26-26 લોકસભાની સીટે અંકે કરવાના પ્રયત્નો ગુજરાતના નેતાઓ કરશે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.